जाने मौसम नो पहलो बरसात झील एक तरणो कोड़ो ने संगीत ने भाषा अवरोध नड़तो नथी, पण बीजो अर्थ ए पण छे के संगीत सार्वत्रिक छे, शाश्वत छे ने सहृदय छे। माया दीपक संगीत ने दुनिया नो एक एवं सम्मान्य नाम કે જે ફિલ્મી સંગીત, સુગમ સંગીત, ભજન તમામ સ્વરૂપોને સહજતાથી ગાય છે। બાલ્યાવસ્થા એટલે કે માત્ર 8 વર્ષની ઉંમરમાં એમણે સંગીતની સાધના શરૂ કરી હતી। માયાબેન, આપણે તમારા વિશે થોડું જાણીએ, તમને પ્રશ્નોત્તરી કરીએ, તમારા વિશે તમે થોડું જણાવો। ચોક્કસ। તો હું તમને પહેલા સવાલ એ જ પૂછવા માંગીશ કે 8 વર્ષની ઉંમર એટલે સંતા કુકડી રમવાની નાનપણની ઉંમર, તો આટલી ઉંમરમાં સંગીત પ્રત્યેનું આટલું આકર્ષણ, આકર્ષણ માટેનું કોઈ ખાસ કારણ ખરું? કારણ નહીં, પણ હું નાની હતી ત્યારે, લગભગ 8 વર્ષની ઉંમર હશે એ વખતે, પણ ખૂબ મને સાંભળવાનો શોખ, એટલે એ વખતે ગુજરાતી ગીતો તો એટલા ખબર નહોતી, પણ રેડિયોમાં બધા આપણે ફિલ્મી ગીતો આવે એ ખૂબ સાંભળતી, અને એ વખતે તો કંઈ એવું સાધન મળે નહીં આપણી પાસે કે રેકોર્ડેડ હોય તો, અને મને યાદ છે કે 1974માં રોટી કપડા ઓર મકાન ફિલ્મ આવેલી, અને એનું એક ગીત બહુ પ્રસિદ્ધ થયેલું, અરે હાય હાય યે મજબૂરી, તો એ ખૂબ ગાતી, કારણ કે ગાતીને એ પીચમાં જ હું ગાતી, જે લતાજીએ ગાયેલી એ પીચમાં ગાયેલી, એ પીચમાં, તો એક વખતે રસોડામાં હું આ ગીત ગણગણતી હતી, અને મારા પપ્પાને એક ફ્રેન્ડ છે જે ઢોલક જેવું વગાડતા, પોતાને શોખ હતો એટલે કંઈક વગાડતા, અને એમણે સાંભળ્યું કે આ કોણ ગાય છે, એટલે પપ્પાએ કહ્યું કે આપણી દીકરી છે, માયા છે। ત્યાં સુધી મને સંગીતનો સા પણ નહોતો આવડતો, એટલે બોલાવી મને રસોડામાંથી કે બેટા અહીં આવ, એટલે હું આવી અને એમણે કહ્યું ગા ફરીથી, એટલે મેં ગાયું, પછી પપ્પાને એમણે કહ્યું કે આપણે અહીંયા જેસીસની કોમ્પિટિશન છે તો આને ભાગ લેવડાવો, એટલે ફોર્મ ભર્યું, બધું એમણે જ કર્યું। પપ્પા બહુ પહેલેથી મારા બહુ વાઇસ પ્રિન્સિપાલ હતા સાયન્સ કોલેજમાં, અચ્છા, અને બહુ આમ વિનમ્ર, એને બહુ કશું ક્યાંય બોલે નહીં કોઈ જગ્યાએ, એટલે એ બધું જ અંકલે જ કર્યું, ફોર્મ ભર્યું, અને જ્યારે દિવસ આવ્યો ત્યારે મેં આ ગીત ગાયું, અરે હા હા એ મજબૂરી, વન્સ મોર ઉપર, વન્સ મોર ઉપર, વન્સ મોર, એ ઉંમરમાં। અને ત્યારે અમારી સ્કૂલમાં એક નવા નવા મ્યુઝિક ટીચર આવેલા, હરકાનભાઈ ખત્રી, અને એમણે આ નિર્ણાયક તરીકે હતા એ વખતે, એમણે આ ગીત સાંભળ્યું અને પ્રાઇઝ મળ્યું મને, કારણ કે મોટી કેટેગરીમાં બધી ઓપન હતી એટલે મળી ગયું, પણ એમણે પછી પૂછ્યું મને કે બેટા તારા પપ્પા ક્યાં છે, પછી પપ્પા સાથે વાત કરી કે આ દીકરીનો અવાજ બહુ સરસ છે, તમે એને મારી પાસે સંગીત શીખવા મોકલ્યો, અને ત્યારથી મારી તમારી સંગીતની શરૂઆત તો ખૂબ જ આમ એક રીતે કહીએ તો ફિલ્મી સ્ટાઇલથી જ આખું બેકગ્રાઉન્ડ એનું બંધાણું છે, પણ આપ શાસ્ત્રીય સંગીતમાં આપે વિશારદ કર્યું છે, તો શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતનો સમન્વય કેવી રીતે, આપણે એ જર્ની કેવી રીતે પસાર કરી? સુગમ સંગીત
તો પાછળથી આવ્યું, પણ શાસ્ત્રીય સંગીત મેં શરૂ કર્યું વરકાનભાઈ ખત્રી મૂળ પાટણના, અને એમની પાસે જ્યારે શીખવાનું શરૂ કર્યું મેં ત્યારે ક્લાસિકલ જ શરૂ કરેલું, એની એક્ઝામ પણ શરૂ કરી. 3-1 વર્ષ હું એમની પાસે શીખી, પછી એમને ટ્રાન્સફર લીધી એટલે સમહાવ અમદાવાદ આવી ગયા. અને નાનું ગામ હતું કડી, એટલે બહુ નાનું ગામ. ત્યારે કોઈ એવું સંગીત શીખવવા માટે કોઈ મળે નહીં તમને, એટલે 3 વર્ષ મેં જે કર્યું, પછી પપ્પાને થયું કે હવે આને મૂકવી ક્યાં, એટલે તપાસ કરી. પછી મહેસાણામાં સાર્વજનિક સ્કૂલ છે, ત્યાં આગળ મ્યુઝિક ક્લાસ ચાલતા હતા. ત્યાં સતુભાઈ જહા અને બાલકૃષ્ણભાઈ નાયક, એ વિસનગરના, એ લોકો આ મ્યુઝિકની જે પ્રવૃત્તિ એ કરતા હોય. પછી પપ્પા મને મળવા લઈ ગયા અને ત્યાં આગળ બધું નક્કી કર્યું કે મારી દીકરીને બુધવારને શુક્રવાર 2 દિવસ હું લઈને આવીશ, અને ક્લાસિકલ એટલે બાકીનું જે પાર્ટ હતો એ ત્યાં શરૂ કર્યો, અને પછી મેં ત્યાં વિશારદ કર્યું. નાયાબેન, આપે જેમ કહ્યું કે બાળપણથી કડી મહેસાણા, આ તમારી જે સંગીતની યાત્રા છે, તમારે શીખવાની જે શરૂઆત, એ પછી આ લેવલ સુધી તમે જે સંગીતમાં યોગદાન આપ્યું, એ અમદાવાદ આવ્યા પછી આ જર્ની તમારી કેવી રહી? દિવસે દિવસે વધતી રહી. મેં જે વાત કરી કડી એટલે ખૂબ નાનું ગામ, અને મારી જે અભ્યાસકાળ દરમિયાન સંગીત હું શીખી, એ મારા અભ્યાસ દરમિયાન, કોલેજના અભ્યાસ દરમિયાન હું મારા પીરિયડ છોડી અને ઓફકોર્સ પ્રિન્સિપાલની મંજૂરી લઈ અને હું અઠવાડિયામાં 2 વાર જતી, કારણ કે મહેસાણા જવું હોય તો 1.5 કલાક બસમાં થાય. એટલે એ વખતે નાની હતી તો શરૂઆતના દિવસોમાં મમ્મી કે પપ્પા કોઈ સાથે આવે, પણ પછી ઓળખાણ થઈ ગઈ ને જાતે આવતી જતી થઈ એટલે હું મારી રીતે આવતી. અને આ જ્યારે જે હરકાનભાઈ છે એ ગયા પછી મેં વાત કરી કે મહેસાણા ચાલુ કર્યું, પણ એ પછી લગ્ન થયા મારા, વિશારદને પૂરું કરી દીધું, દીપક સાથે લગ્ન થયા, અને અમદાવાદ આવ્યા પછી આ પ્રવૃત્તિને થોડો વધારે વેગ મળ્યો. દીપકના ઘરમાં પણ બધા સંગીતના શોખીન, એ પોતે પણ ખૂબ જ શોખીન, એટલે વેગ મળ્યો. ને અમદાવાદ આવ્યા પછી મને બહુ જ સરસ બધી જુદા જુદા લોકો કેવી રીતે કામ કરે છે એની જાણકારી થઈ, જે લોકોને જેમ કે રાસબિહારીભાઈ દેસાઈ કે હર્ષિદાબેન રાવલ, જેમને નાનપણમાં સાંભળેલા રેડિયો પર, એમને પ્રત્યક્ષ મળવાનો આનંદ થયો, એવા બધા ગૌરાંગભાઈ છે, એવા ઘણા બધા, શેમુ કાકા, એટલે એમના બધા ગીતો કમ્પોઝિશન સાંભળતા, પણ એમને મળવાનો રૂબરૂ મોકો મળ્યો. ઉપરાંત અમદાવાદ આવ્યા પછી સિંગિંગ ટેકનિક, એટલે તમે રેકોર્ડિંગમાં કેવી રીતે ગાવું જોઈએ, લાઈવ પરફોર્મન્સ કેવી રીતે કરવું જોઈએ, એના બધા ઘણા પાસાઓ જાણવા મળ્યા અને ઘણું બધું શીખવા મળ્યું, અને એમાં દીપકે ખૂબ સપોર્ટ કર્યો મને. આમ તો છોકરાઓ કોલેજ કે સ્કૂલમાં લેક્ચર બંક કરીને પિક્ચર જોવા જતા હોય, તમે મ્યુઝિક ક્લાસ અટેન્ડ કર, ખૂબ સારી વાત, અને તો જ તમે આ લેવલ સુધી. એક સાચી વાત તો કે શરૂઆતમાં નાની હતી ને ત્યારે મારી ઉંમર, એટલે રમવાની જ ઉંમર કહેવાય, અને હું જ્યારે મ્યુઝિકની બુક લઈ અને હું નીકળતી હરકાનભાઈ પાસે શીખવા માટે, તો મારી સાથે જે છોકરીઓ હતી ને પોળમાં પેલી થપ્પો રમતી હોય કે નારગોળી રમતી હોય કેવું રમતી હોય, તો મને એક એક સમય હું આમ કરીને ઊભી રહી જઉં કે મને કેમ નહીં રમવાનું, પણ પછી હું વિચારું કે ના, મારે આ કરવાનું છે, એટલે હું એ છોડી અને પછી ત્યાં જતી. પણ અત્યારે હવે એમ થાય છે કે મેં કંઈક છોડ્યું, એની સામે મને કંઈક મળ્યું છે, ત્યારે અફસોસ થતો કે મારે રમવાનું છૂટે છે. જરૂર, કારણ કે ઉંમર નાની હતી ને એટલે ખબર નહોતી કે આ વસ્તુ મને આગળ જતા ક્યાં લઈ જશે, ખબર નહોતી. પણ હવે રિયલાઇઝ થાય છે કે મેં કંઈક ગુમાવ્યું છે તો એની સામે મેં કંઈક મેળવ્યું પણ છે. ત્યારની યાદગીરી હશે ને કેટલી બધી, કે એ સમયે તમે કોઈ સારું, તમને યાદગાર હોય એવું એક સુગમ ગીત અમને સંભળાવો. એ વખતનું, બીજા કોઈકનું, તમારું ગમતું? હા, ચોક્કસ. એટલે ગીતો તો આમ ઘણા બધા, પણ એ વખતે કડી કલોલ રહેતી અને આ બધી પ્રવૃત્તિ કરતી, ત્યારે મેરેજ નહોતા થયા, ત્યારે કલોલ નૈનેશભાઈ જાની પાસે ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું અને અમે ખૂબ ભેગા થઈને બધા ગાતા, તો એમનું જે કમ્પોઝિશન સંભળાવું. સુરેશ દલાલની એક રચના છે, સ્વાગત છે. સુરેશ દલાલની એક સુંદર રચના, અમે ખૂબ બેસતા, જે મેં વાત કરી નૈનેશભાઈ સાથે, ત્યારે આ પહેલું ગીત એમણે મને શીખવાડેલું, અને સુગમ સંગીતની બારીકાઈઓ એમણે મને વખતે ઘણી બધી શીખવાડેલી, તો એ નૈનેશભાઈનું સ્વરાંકન છે. આટલું
ગુજરાતની બહાર હું ક્યાંય નહીં નીકળેલી અને જ્યારે પણ હું કંઈક પ્રોગ્રામ માટે જતી તો મમ્મી પપ્પા સાથે જ હોય અને પહેલું એવું મારું ટુરિંગ હતું ત્યારે એકલી હું ગઈ યુકે અને ખૂબ બધું જાણવા મળ્યું કારણ કે એ વખતે પણ મારી પાસે ડાયરીમાં છે ને 5 કે 7 ગીતો જે હું શીખેલી એ બહુ તો 10 ફિલ્મી ગીતો 1-2 આવડે બાકી બીજું કશું જ મને આવડે નહીં ગરબા આવડે એવું બધું પણ ત્યાં ગયા પછી આખું વિઝન બદલાઈ ગયું મારું 85માં જ્યારે હું ગઈ ત્યારે નામ એ વખતે આપણું પોપ્યુલર હોય જ નહીં એટલે કોઈને પ્રોગ્રામ રાખવો હોય તો પૂછે કે કોણ તો ઘરે સેમ્પલ તરીકે સાંભળવા આવે કે કેવું ગાય છે પછી પ્રોગ્રામ રાખે અને એ સાચી વાત છે પણ એ દરમિયાન એ ટૂર દરમિયાન મેં એક બહુ સરસ કામ કર્યું મારા માટે કે જેટલી જેટલી ફરમાઈશ આવતી કે જેટલા જેટલા લોકોને જે વસ્તુ કે જે ગીતો ગમતા એની એક નોંધ કરતી ગઈ અને જે મને નહોતા આવડતા પ્લસ ફરમાઈશ પણ આવે પ્રોગ્રામમાં એની આખી ચિઠ્ઠીઓમાંથી કઈ કોમન ફરમાઈશ આવે છે એને મેં બહાર કાઢી અને જ્યારે હું 87માં ફરીથી હું ગઈ ત્યારે પૂરી તૈયારી સાથે 300-400 ગીતો તૈયાર કરીને ગઈ એટલે ખબર પડી ગઈ કે મને કે અહીંયા ઓડિયન્સમાં કઈ વસ્તુ ચાલશે અને કઈ વસ્તુ એ લોકોને ગમે છે એટલે એ તૈયારી પણ થઈ સાથે સાથે બહારના કાર્યક્રમો દરમિયાન ટાઈમિંગમાં ખૂબ શીખવા મળ્યું ત્યાંના આપણા ગુજરાતી મ્યુઝિશિયને પણ બહુ સપોર્ટ કર્યો મને ઘણી બધી જગ્યાએ પરફોર્મ કરવા માંડ્યું ધીરે ધીરે મારી એ કર્મભૂમિ બની ગઈ કે હું અમદાવાદ ઓછું રહેવા માંડી અને ત્યાં બહાર વધારે કામ કરવા માંડી અને ખૂબ કામ કર્યું અને એના ફળરૂપે ઘણા બધા એવોર્ડ્સ પણ ત્યાં મળ્યા છે એ આપને ખબર છે એટલે નહીં આપ આપને અનેક સન્માનની એવોર્ડ આપની આ યાત્રા દરમિયાન મળ્યા છે આપ જ તમે જણાવો અમને જણાવો કે તમને એવોર્ડ કયા કયા એવોર્ડ મળ્યા છે 2006માં સંસ્કાર ગરિમા એવોર્ડ એશિયન વોઇસ યુકે તરફથી ત્યાં ન્યૂઝપેપર છે એના તરફથી કારણ કે જે મેં કામગીરી કરી ત્યાં એવા ઘણા સેન્ટર છે કે જ્યાં વૃદ્ધાશ્રમો ચાલતા હોય એટલે ઓલ્ડ પીપલ હોમ એમાં એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર હું મારી ફ્રી સર્વિસ આપતી બપોરના ગાળામાં જ્યારે ફ્રી હોઉં ત્યારે અને એ સિવાય ઘણી બધી સંસ્થાઓમાં આપણું ગુજરાતી કલ્ચર આપણા છોકરાઓને ત્યાં ઘણી વખતે શીખવામાં ભાષામાં પ્રોબ્લેમ થાય તો એ લોકોને ગીતો પણ શીખવાડવાનો વર્કશોપ કરતી અને એના માટે હું કોઈ ચાર્જ નહોતી લેતી પણ ઘણા બધા છોકરાઓને પણ શીખવાડ્યું છે એવો એક સ્ટેજ પ્રોગ્રામ એટલે એ લોકોને સાથે લઈને પણ ઘણા કર્યા છે એ પછી તો 8માં પણ મળ્યો એવોર્ડ બ્રિટિશ પાર્લામેન્ટમાં એવોર્ડ આર્ટ ને કલ્ચરનો 2011 કેવા મળ્યો અને લેસ્ટરમાં ફરીથી એવોર્ડ મળ્યો ફરીથી પાછો સંસ્કાર ગરિમા એવોર્ડ પણ મળ્યો પાર્લામેન્ટમાં ગાયું અને સૌથી વધારે મને આનંદ થયો આલ્બર્ટ હોલનો
લંડનમાં આપે જેમ કે માનનીય શ્રી અનુપ જલોટાજી સાથે લંડનના હિસ્ટોરિકલ ઓડિટોરિયમ રોયલ આલ્બર્ટ હોલના સ્ટેજ ઉપર માયાબેને પરફોર્મ કર્યું છે. તો અનુપજી સાથે સ્ટેજ શેર કરવાનો આપને મોકો મળ્યો, એક ગુજરાતી તરીકે ગૌરવની વાત કહેવાય. એ અનુભવ અમને અમને જણાવો. સાચી વાત છે, મારે જ્યારે ગાવાનું હતું ત્યારે મને પોતાને પણ ખુદને આશ્ચર્ય થયું કે હું મેં આ એક હમણાં આર્ટિકલ આના ઉપર એક લખેલો, 10 વર્ષ થયા વાતને, 19 તારીખ અને 2010માં ઘટના થયેલી, એટલે મેં હમણાં પણ લખેલું કે હું નાની હતી ત્યારે અમારા બાજુમાં એક અંકલ રહેતા અને એ લતાજીની એમની પાસે લોંગ પ્લે હતું, ચેન્જર હતું, અને ખૂબ ગીતો વગાડે અને મને બહુ જ શોખ એટલે સાંભળવા બોલાવે, અને ત્યારે આ લતાજીએ કાર્યક્રમ કરેલો એની લોંગ પ્લે બહાર આવી અને મને સંભળાવી કે જો આ આલ્બર્ટ હોલ તો એ તાળીઓના ગડગડાટ અને એનું પિક્ચર જોઈને હું અભિભૂત થઈ ગયેલી. પણ ત્યારે મારે સંગીત શીખવાની શરૂઆત હતી એટલે એ મને ક્યાં લઈ જશે એ પણ ખબર નહોતી, એટલે મેં એવી અપેક્ષા તો રાખી જ ના હોય કે હું આ જગ્યાએ પણ પરફોર્મ કરીશ. પણ સમય વીતતો ગયો અને એ જગ્યાએ જ્યારે ગાવાનો મોકો મળ્યો અને એ સ્ટેજ ઉપર જ્યારે હું ગઈ ને ત્યારે એ ઘટના આખી મને યાદ આવી કે નાનપણમાં એવું કંઈક વિચારેલું એટલે એ વસ્તુ શક્ય બને છે, એ સપનું પૂરું થાય એવું, અને હજુ પણ એ સપનું જ લાગે છે. કારણ કે અનુપજીએ મને ગ્રીન રૂમમાં એ વખતે એવું કહ્યું કે મારી આટલી કારકિર્દીમાં હું પહેલી વાર આ સરસ પવિત્ર જગ્યાએ ગાઈ રહ્યો છું અને તમે બહુ નસીબદાર છો કે આટલી નાની ઉંમરમાં આ જગ્યા ઉપર લગભગ 6-1 હજાર માણસ લોકો પેક કર, 6-7 માળનું હોલ આમ રાઉન્ડમાં છે અને એમાં ગાવું એટલે બહુ અદ્ભુત, એટલે એનો કંઈ આમ, અને જેમ કહેવાય છે ને કે ક્રિકેટ કોઈ શીખતું હોય કે મીન્સ એના જીવનમાં હોય તો લોર્ડ્સના મેદાન પર જઈને પગે લાગે અથવા તો સદી મારે, તો એના માટે જે આનંદ હોય એવું કલાકાર માટે આવું મોરપીચ, દુનિયાનું મોરપીચ સમૂહ વેન્યુ અને એમાં આપણને ગાવાનું મળે તો એક ઈશ્વર કૃપા જ ગણી શકાય, ચોક્કસ એક ઈશ્વર કૃપા કહેવાય. આપને અનેક એવોર્ડ મળ્યા છે પણ એક સ્ત્રી તરીકે સૌથી મોટો ગૃહિણીનો એવોર્ડ પણ આપને આપવો જ રહ્યો. દીપકભાઈ આપના પુત્ર ઘરને ખૂબ સારી રીતે સંભાળી રાખ્યો છે અને સાથે સાથે આ સંગીતની આવી સફર પણ તમે કરી છે, તો આ બે વસ્તુને મેનેજ કેવી રીતે કર્યું તમે? સાચી વાત છે, મને આ પ્રશ્ન ઘણા બધા પૂછતા હોય છે. પણ ટુરિંગ દરમિયાન કેવું થાય કે મારો ગુંજન બહુ નાનો હતો એટલે સ્કૂલનું હોમવર્ક પણ મેં નાનપણથી એને એવી ટેવ પાડેલી કે રોજનું કામ રોજે કરવું, પેન્ડિંગ નહીં રાખવાનું, અને એ એનામાં ઉતર્યું અને પછી એનું હોમવર્ક હોય એટલે હું બહાર હોઉં તો એને કરી જ દે, એના પપ્પા બેંકમાં ગયા હોય તો પણ, અને 4-4 મહિના જવાનું હોય તો હું એક લિસ્ટ કરું ઘરમાં એ વસ્તુનો સ્ટોક હોય, 6 મહિના ચાલે, 4 મહિના બહાર હોઉં તો 6 મહિનાનો સ્ટોક હોય, ને પ્લસ બારણા હોય, હવે તો નથી મારતી, બારણા હોય પ્લસ અહીંયા એક મારું મોટું કાગળ હોય જેમાં બધાના નંબર હેન્ડી હોય, એટલે પ્લમરથી માંડીને પછી ઇલેક્ટ્રિશિયનથી માંડીને બધા એક જ કાગળમાં તમને નંબર મળી જાય, અને એ બધું કામ શક્ય બન્યું. પણ એના એવોર્ડ રૂપે મારી 50 વર્ષ જ્યારે મને પૂરા થયા ત્યારે દીપકે એક સરપ્રાઇઝ બર્થડે પાર્ટી રાયફલ ક્લબમાં આપેલી, મને ખબર નહોતી, અને એ વખતે એણે એક સરસ એક અદ્ભુત જે અહીંયા જુઓ છો આ 50નું આ એણે બનાવ્યું છે, એટલે 50માં એક કહે છે કે આ 5માં છે ને એ ફેમિલી ફોટોગ્રાફ છે અને અહીંયા બધા મારા એવોર્ડના ને, એટલે એણે એવું બતાવ્યું છે કે બંને બેલેન્સ રાખીને કામ કર્યું છે, એટલે આ એક ગિફ્ટ કર્યું. પછી માયાને મારી પત્ની તરીકે એક વાત કરવાની હોય તો પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંનેને એ એટલી બેલેન્સ કરી અને એ જીવી રહી છે. પ્રોફેશનલ લાઈફમાં સંગીતની યાત્રામાં એણે ખૂબ એવોર્ડ્સ મેળવ્યા છે, ખૂબ માન સન્માન મેળવ્યા છે, અને એ એની એક ક્વોલિટી એ છે કે એ વાહ વાહ ક્યાં બાત હૈ અને બહોત અચ્છેથી બહુ જ દૂર રહી છે, એની અપેક્ષા રાખતી પણ નથી અને મળે તો એનાથી છલકાતી પણ નથી અને ન મળે તો એનાથી ગભરાતી પણ નથી. પોતાની પ્રોફેશનલ લાઈફની અંદર એ સતત કર્મ જ કર્યા કરે છે, સતત અને સખત સંગીતમાં મહેનત કર્યા કરે છે. એવી જ રીતે પર્સનલ લાઈફમાં પોતાના પતિ તરીકે મને અને મારા પુત્ર કુંજનને એટલો સાચવે છે કે પરફેક્ટ બેલેન્સ કરી અને ક્યાંય પણ અન્યાય ના થાય કોઈને
એ રીતે એ જીવી રહી છે અને એના પર ઈશ્વરની કૃપા છે, વડીલોના આશીર્વાદ છે, એના માતા પિતાના ખૂબ જ આશીર્વાદ છે અને એટલે જ આ શક્ય બન્યું છે. એક ગૃહિણી તરીકે અને એક સિંગર તરીકે એટલે કે સંગીતમાં પણ આપે એટલું જ પ્રદાન આપ્યું છે અને આપની કારકિર્દી આટલા આ હદ સુધી પહોંચાડી છે, તો એના માટે પણ આપને અભિનંદન આપવા જ રહ્યા. પણ અનુપજી સાથે જે આપણે આપે સ્ટેજ ઉપર જે ગીતો ગાય એમાંથી કોઈ એક ગીત અમને સંભળાવો. હા, એટલે એમાં કેવું હતું કે સાંઈબાબા ભજન સંધ્યા હતી. અચ્છા. પણ એ લોકોની એક મને રિક્વેસ્ટ હતી, એટલે બહુ જાણીતું આપણું એક ગીત છે સત્યમ શિવમ સુંદરમનું, એને મારે ખાસ ગાવાનું હતું એટલે મેં એ વખતે ગાયેલું. પણ મને પણ ખૂબ ગમે છે કે હું ફિલ્મમાં આવેલું છે પણ બહુ સરસ રચના છે એટલે હું સ્વાગત. આપની જે સંગીતની સફર છે કડી જેવા નાનકડા ગામથી શરૂ કરીને લંડન અમેરિકા સુધી પહોંચી છે, તો અને એક ગૃહિણી તરીકે એક સંગીતકાર તરીકે આપે જે આટલી સફર કરી, તો એક ન્યૂ જનરેશનના કલાકારો માટે તો એક સ્ટોરી એટલે ઇન્સ્પાયરેશન આપતી એક સ્ટોરી થઈ ગઈ કહેવાય. તો તમે આ ન્યૂ જનરેશનના સિંગર્સને શું તમે ટિપ્સ આપશો કે કોઈ એક મેસેજ તમારા તરફથી? ચોક્કસ. હું એવું કહેવા માંગુ છું કે તમારી જન્મભૂમિ ગમે ત્યાં હોય પણ કર્મભૂમિ ગમે ત્યાં કરી શકો છો. જેમ મારી કર્મભૂમિ બહાર થઈ, અહીંયા હું ખૂબ ઓછું કામ કરતી, પણ એ કામ કરી રાખો અને તમે કામ કરશો તો એનું ફળ તો મળવાનું જ છે. અને બીજી એક ખાસ વાત કે કરે ને એનું સંગીત છે, અને સંગીત કોઈ ધર્મ કે જ્ઞાતિનો કોઈ કોઈનો ઇજારો નથી, તમે કરશો તો તમારું જ છે. ક્યાં વાત છે, સંગીત એ કોઈનો ઇજારો નથી, સંગીતને કોઈ વાળા કે કોઈ સીમાડા નથી. આપને મળીને ખૂબ આનંદ થયો માયાબેન. આપની આ સંગીતની સફરના અમે સાક્ષી બન્યા હોય અમારી નજરે બધું તરી આવ્યું આજે. ખૂબ આનંદ થયો. ભવિષ્યની સંગીતની દરેક સફર માટે આપને શુભકામના. તો ફ્રેન્ડ્સ, સંગીતના સફરમાં સંગીતની નવી વાત સાથે સરગમમાં આપણે ફરી મળીશું. એ પહેલાં કોરોનાની મહામારીના મહાચક્રમાં આપણે ફસાયા છીએ ત્યારે જિંદગીને પડના પાટા ઉપર ફરી દોડતી કરવા માટે આ એક ગીત સાદર પ્રસ્તુત છે. એ જિંદગી ગલે લગાલે, એ જિંદગી ગલે લગાલે, હમને ભી તેરે હર એક ગમ કો ગલે સે લગાયા હૈ, હૈ ના એ જિંદગી ગલે લગાલે, એ જિંદગી ગલે લગાલે, હો ગલે લગાલે.
અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.